વેલકમ ફ્રેન્ડ્સ, વડાપ્રધાન શ્રી દ્વારા મોઢેરાની મુલાકાત દરમિયાન મોઢેરાને ભારતનું સર્વપ્રથમ સોલર પાવર્ડ વિલેજ જાહેર કરવામાં આવ્યું. વાત કરીએ મોઢેરાની, તો મોઢેરાની મુલાકાત દરમિયાન તેમણે કુળદેવી મોઢેશ્વરી માતાના પણ દર્શન કર્યા હતા. તો મોઢેરા તમે કયા જિલ્લામાં આવેલું છે? મહેસાણા જિલ્લામાં. અને અહીંયાથી જે હિસ્ટ્રી છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય, તો મૌર્યકાળમાંથી અહીંયાથી તમને આહત જે સિક્કાઓ છે સૌથી જૂના, તો એ મળી આવશે. આના સિવાય તમને ક્ષત્રપકાળના ચાંદીના સિક્કા ક્યાંથી મળે છે? તો મોઢેરામાંથી મળે છે. આ સિવાય તમે જોઈ શકો છો કે ગુપ્તકાળ પણ અહીંયા સંકળાયેલો છે. તો રામકુંડ જેવા ભવ્ય જળાશયો તમને મોઢેરામાં જોવા મળે છે, જે શાના માટે બાંધવામાં આવ્યા હતા. પહેલાં જે વાવ અથવા તો કુંડ જે બનાવવામાં આવતા હતા, તે દરેકનો એક સ્પેસિફિક પર્પસ હતો. અહીંયા પણ તમે જોઈ શકો છો કે કુષ્ઠ રોગના નિવારણ માટે જે લોકો હતા એ સ્નાન કરવા જતા હતા આ કુંડમાં. ત્યારબાદ અહીંયા આપણે વાત કરીએ કે મોઢ બ્રાહ્મણો અને વણિકોનું મૂળ સ્થાન ક્યાં આવેલું છે? વડનગર. ઓકે, વડનગર તમને કયો ધર્મ જોવા મળશે? શૈવ ધર્મ. અને અહીંયા તમને સાત નામ આના જોવા મળે છે, જેમાંનું એક છે આનંદપુર. બાકીના સાત જે એના હિસ્ટોરિકલ નેમ છે, તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો કે વડનગર અલગ અલગ કાળમાં કયા કયા નામે ઓળખાતું હતું. અને અહીંયા તમને મોઢેશ્વરી માતાનું મંદિર જોવા મળશે, રાઈટ? અને એની સાથે સાથે મોઢેરામાં તમને કયો ધર્મ જોવા મળે છે? કેમકે અહીંયા ચાલુક્ય વંશ એટલે કે સોલંકી કાળ પણ જોવા મળશે, તો જૈન ધર્મ જોવા મળશે, રાઈટ? ત્યારબાદ આપણે અહીંયા વાત કરીએ કે કયા સૂત્રની વિવિધ તીર્થકલ્પ કે જેમાંથી મહાવીર સ્વામીનું દેરાસર હોવાનો નિર્દેશ બતાવવામાં આવ્યો છે. અહીંયા આપણે કેટલા કેટલા કાળ જોઈ ગયા, તો એક હતો મૌર્યકાળ, એના સિવાય તમે જોયો ક્ષત્રપકાળ, ગુપ્તકાળ, ત્યારબાદ અનુમૈત્રકાળના જે રાજાઓ છે એ બધા પણ આની સાથે સંકળાયેલા છે. એટલે કોઈ પણ પ્લેસની સાથે કયા કયા વંશજો સંકળાયેલા છે એ યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે જૂનાગઢમાં જોઈએ, તો જૂનાગઢમાં કોઈ મુસ્લિમ વંશ સંકળાયેલો છે? કમેન્ટમાં જરૂરથી જણાવો કયા બે વંશ જૂનાગઢ સાથે સંકળાયેલા છે. વાત કરીએ સૂર્ય મંદિરની. સૂર્ય મંદિર આપણા ગુજરાતમાં જોઈએ તો સુત્રાપાડા છે, થાન, મહુ, પોળા, આ બધી જે કિન્નરખેડા આ બધા પ્લેસીસ છે, ત્યાં દરેક જગ્યાએ તમને સૂર્ય મંદિર જોવા મળે છે. પરંતુ આ જે સૂર્ય મંદિરો છે અહીંયા તમે જોઈ શકો છો, આપણે આ કોટિયારકનું જે મંદિર છે ક્યાં આવેલું છે? કચ્છમાં. પરંતુ એ મંદિર કેવું છે? ખંડિત, રાઈટ? એટલા માટે આપણે ગુજરાતમાં માત્ર એક મંદિરને ગણીએ છીએ, જે મુખ્ય મંદિર કહી શકાય, મોઢેરાનું સૂર્ય મંદિર. ભારતની વાત કરીએ તો સેમ ઓરિસ્સામાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. અહીંયા કાશ્મીરનું જે માર્તન મંદિર છે એ પણ કેવું છે? ખંડિત મંદિર છે, એટલા માટે એને કાઉન્ટ કરવામાં નથી આવતું, રાઈટ? મોઢેરાના અને કોણાર્ક આ બે ફેમસ સૂર્ય મંદિરો છે. મોઢેરાના સૂર્ય મંદિરની વાત કરીએ, આપણે અત્યાર સુધી મોઢેરા અને સૂર્ય મંદિર બંનેની ચર્ચા કરી લીધી. આપણે મોઢેરાના સૂર્ય મંદિરનું બાંધકામ જોઈએ તો કે સૌ પ્રથમ અહીંયા તમે જોઈ શકો છો કે કંઈક એની ઇમેજ તમે જોયું જ હશે. કયા રાજાઓ દ્વારા? સોલંકી કાળના રાજા ભીમદેવ પહેલા દ્વારા આ મંદિર બંધાવવામાં આવ્યું હતું. યાદ રાખો કે કઈ શૈલીનું છે? નાગર શૈલી. નાગરમાં ચાલુક્ય, રાઈટ? ચાલુક્ય શૈલીનું આ મંદિર છે. શૈલીઓ ખાસ યાદ રાખવાની. ત્યારબાદ આપણે વાત કરીએ સોમનાથ જે છે, કઈ શૈલી? મહામેરુ પ્રસાદ. તો આ બંને તમારે શૈલીઓ યાદ રાખવાની, કે મોઢેરાન સૂર્ય મંદિર, ચાલુક્ય શૈલી. બંને સોલંકી કાળના રાજાઓ સાથે સંકળાયેલા છે, પરંતુ બંનેમાં થોડો ડિફરન્સ જોવા મળશે. કેમકે અહીંયા સમારકામ કરાવવામાં આવ્યું હતું અને આ મંદિર જે છે એનું નિર્માણ કરવામાં આવ્યું હતું, એટલે બંનેમાં થોડો ડિફરન્સ છે. ક્લિયર? આ મંદિર કેવું છે? તો આ મંદિરની ખાસિયત
આપણે જોઈએ તો કે આ મંદિરમાં સૌ પ્રથમ તમે જાઓ, એન્ટર કરો છો, ત્યાં તમને કોઈ પણ ભગવાનની મૂર્તિ જોવા નથી મળતી. ત્યાં શું છે? મણી છે. આ સૂર્ય મંદિરમાં તમને જે ગર્ભગૃહ છે ત્યાં તમને વચ્ચોવચ શું જોવા મળે છે? મણી, રાઈટ? તો અને આ મંદિર કઈ દિશાનું છે? પૂર્વાભિમુખ. એટલે જ્યારે પણ સૂર્યોદય સવારનું પહેલું કિરણ પડે તો એ આ મણી પર પડશે, જેનાથી આખું મંદિર જે છે ઝળહળી ઉઠે છે, રાઈટ? તો ચાલુક્ય શૈલીની ખાસિયતો યાદ રાખજો, જેમાં ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, ગુડમંડપ અને શૃંગાર ચોકી તમને જોવા મળશે. પ્રદક્ષિણાપથ જે છે, પછી આ બધી એની ખાસિયતો છે. જ્યારે તમે ચાલુક્ય શૈલીની વાત કરો છો તો તેમાં તમને કયા કયા જે વસ્તુઓ છે એ જોવા મળે, તો અહીંયા તમે જોઈ શકો, ગર્ભગૃહ છે, પ્રદક્ષિણાપથ છે, અંતરાલ છે, ગુડમંડપ, શૃંગાર ચોકી, આ બધી તેની ખાસિયતો છે. ત્યારબાદ તમને મૂલપ્રસાદની આગળ સભા મંડપ જોવા મળશે. સભા મંડપ એટલે તમે જોઈ શકો, આ જે ગર્ભગૃહ હોય એની આગળ થોડી પ્લેસ હોય છે, રાઈટ? અને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જે જેમ લાઈન હોય તો અહીંયા તમને પ્લેસ આપેલું હશે, એને કહેવામાં આવે છે સભા મંડપ. ત્યારબાદ તમને કીર્તિ તોરણ જોવા મળે છે, સૂર્યકુંડ. કુંડ એક એની ખાસિયત છે કે આજુબાજુ કુંડ જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે આ જે મંદિર હતું એમાં કઈ કઈ શૈલી, તો આપણે જોઈ ગયા કે મંદિર ક્યારે બાંધવામાં આવ્યું, ઈસવીસન 1026-27ની આસપાસ તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું, રાઈટ? તો અહીંયા તમને શું જોવા મળે છે? સૂર્ય ભગવાનના 12 સ્વરૂપોની મૂર્તિ, અલગ અલગ શિલ્પકલાઓ તમને અહીંયા જોવા મળશે, ક્લિયર? આ જે તમને દિવાલો છે તો એના પર તમને ચિત્રો જોવા મળે છે, તો અહીંયા તમને સૂર્ય ભગવાનની 12 મૂર્તિઓ જોવા મળે છે. આના સિવાય તમને વિશ્વકર્મા, વિષ્ણુ ભગવાન, શિવજી, બ્રહ્મા, આ દરેકની મૂર્તિઓ અહીંયા તમને જોવા મળશે. કઈ નદીના કિનારે અહીંયા તમને આ મંદિર જોવા મળે છે? સૂર્ય મંદિર, તો પુષ્પાવતી નદી. નદી પણ યાદ રાખવાની કે પુષ્પાવતી નદી કયા જિલ્લામાં આવેલી છે? મહેસાણા જિલ્લામાં, રાઈટ? અને એની આજુબાજુ કયો કુંડ આવેલો છે? સૂર્ય મંદિર એની સાથે કઈ વસ્તુઓ સંકળાયેલી છે? તો અહીંયા કીર્તિ તોરણ, કીર્તિ તોરણ એની સાથે સભા મંડપ અને મૂલપ્રસાદ, ક્લિયર? આ લોકો જે બાંધકામ કર્યું છે તેમાં કઈ કઈ ખાસિયતો હતી એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય. આપણે જોઈ ગયા કે પૂર્વાભિમુખ છે, એટલે પૂર્વમાં જ્યારે સૂર્ય ઉગે તો એનો પહેલા કિરણ જે છે એ ક્યાં? ગર્ભગૃહ પર પડે છે, ક્લિયર? આવી જ રીતે આ જે સ્મારક છે એને ભારતીય રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આપણે વાત કરીએ મોઢેરાની, આ જે સન ટેમ્પલ છે ત્યાં કયો ઉત્સવ મનાવવામાં આવે છે? તો ઉત્તરાર્ધ મહોત્સવ મનાવવામાં આવે છે. ક્યારે મનાવવામાં આવે છે? તો જાન્યુઆરીના લાસ્ટ વીકમાં કહી શકો, અથવા ઉત્તરાયણની આસપાસ અહીંયા તમને ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, ક્લિયર? મોઢેરા સૂર્ય મંદિર વિશેની તમામ માહિતી અને તેની સાથે જે કરંટ અફેર્સની ચર્ચા છે એ પણ થઈ ગઈ. આના રિલેટેડ તમને કોઈ પણ PDF અથવા તો કરંટ અફેર્સની કોઈ પણ PDF જોઈતી હોય તો ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તેમાંથી તમે જોઈન થઈ શકો છો. આ સિવાય તમે વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું જરૂરથી ચૂકતા નહીં. થેન્ક યુ.